नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? मित्रों, अंकुर स्कूल द्वारा आयोजित ऑनलाइन टीचिंग क्लास नी अंदर हूँ विशाल चावड़ा, विज्ञान शिक्षक, आप दरेक विद्यार्थी मित्रों नू हार्दिक स्वागत करू छू। मित्रों, गया वीडियो लेक्चर नी अंदर आपणे धोरण 6 विषय विज्ञान नी अंदर प्रकरण नंबर 2 आहारना घटकों अने तेना जुदा जुदा मुद्दाओं जेवा के विभिन्न प्रकारना खाद्य पदार्थ में शू हो, तदुपरांत खाद्य पदार्थ की अंदर केवा प्रकारना पोषक द्रव्यो आवेला छे, ते पोषक द्रव्यों नाम शू छे, तेमा खास करीने कार्बोदित, स्टार्च, प्रोटीन, चरबीनु परीक्षण केवी रीते थाय छे, तदुपरांत विविध पोषक द्रव्यो आपणा शरीर माटे शू कार्य करे छे, आपणने एवुं शू खाईए तो आपणने पोषक द्रव्यो आपणा शरीरमां मळे, अने विटामिनना प्रकार केटला छे अने दरेक प्रकारना विटामिन आपणने कया प्रकारना खाद्य पदार्थमांथी मळे छे तेना विशे आपणे चर्चा करेली। हवे मित्रों, तेना उपरथी तमने एटलो तो ख्याल आवी ज गयो हशे के दरेक प्रकारना खाद्य पदार्थमांथी मळतो पोषक द्रव्य अलग अलग प्रकारना होय छे। जेम के फळमांथी विटामिन मळे छे तो वळी बटेटामांथी स्टार्च मळे छे, परंतु कोई एवो खाद्य पदार्थ छे के जेमांथी दरेके दरेक पांचे पांच पोषक द्रव्यो जेवा के कार्बोदित, प्रोटीन, चरबी, विटामिन अने खनिज क्षार, पांचे पोषक द्रव्यो हाजर होय? हाँ, एवुं विचारवुं पड़े ने। तो एवा पांचे पांच पोषक द्रव्यो हाजर होय तो पदार्थ ने कहेवाय शुं, तेना विशे आपणे आजना विडियो लेक्चरमां माहिती मेळवानी छे। तो चालो जोईए टॉपिक नंबर 2.3 समतोल आहार। सामान्य रीते तो समग्र दिवस दरमियान आपणे जे पण कंई खाईए छीए तेने आहार कहेवामां आवे छे, एटले ખોરાક આપણે કહીએ છીએ, જે આપણા શરીરની વૃદ્ધિ કરે, સારું સ્વાસ્થ્ય બનાવે અને એટલા માટે થઈને આપણા શરીરની અંદર જે આહાર જાય છે તે આહારમાં બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ, એટલે જરૂરી હોવા જોઈએ, એમ કે અમુક એવા દ્રવ્યો ન ખાવા જોઈએ કે જેનાથી આપણના શરીરને નુકસાન થાય। યોગ્ય અને સારો ખોરાક હંમેશા ગ્રહણ કરવો જોઈએ કે જેની આપણા શરીરને ખૂબ જ આવશ્યકતા છે। કોઈપણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે પણ ન હોવું જોઈએ કે ઓછું પણ ન હોવું જોઈએ, જો આવું થાય તો શરીરને નુકસાન પહોંચે। જેમ કે પાઉં અને બ્રેડ વધારે ખાઈએ તો ચરબીનું પ્રમાણ વધી જાય, ઘી પણ વધારે ખાઈએ તો ચરબીનું પ્રમાણ વધી જાય, અને આવું થાય એટલા માટે શરીર વધારે ફૂલાઈ જશે અને પછી આપણને રોજિંદી પ્રક્રિયાઓમાં ઘણી બધી તકલીફ પડે છે। આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ, એટલે તો કીધું છે ઘણા લોકોએ કે દરરોજ દિવસ દરમિયાન સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ તે દરમિયાન ઓછામાં ઓછું 3-4 લીટર પાણી આપણા શરીરમાં જવું જોઈએ, એટલું પાણી તો મિનિમમ આપણે પીવું જોઈએ, અને ઉનાળા જેવી ઋતુમાં તો પાણીનું પ્રમાણ વધી જવું જોઈએ આપણા શરીરમાં। આ પ્રકારનો જે આપણે આહાર લઈએ છીએ કે આપણા શરીરને સ્વાસ્થ્ય રાખે એકદમ અને બધા જ પોષક દ્રવ્યો શરીરને પૂરા પાડે તેવા આહારને આપણે સમતોલ આહાર કહીએ છીએ। આમ મિત્રો, આપણને એ તો ખબર પડી ગઈ કે પ્રત્યેક સજીવને સમતોલ આહારની જરૂર છે, પરંતુ શું તમે વિચારો છો કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? એટલે કે સરખી ઉંમરના હોય તો એક સરખો ખોરાક મળવો જોઈએ, એવું તમે વિચારો છો? તો કે ના, ઉંમર સરખી હોય પણ બંનેનું શરીરનું બંધારણ અલગ અલગ હોય તો બંને પ્રકારના સજીવોને અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂર પડે છે। જેમ કે ઉદાહરણ તરીકે આપું કે આપણા ઘરમાં પિતાશ્રી હોય અને આપણા કાકા પણ હોય, બંનેની ઉંમર થોડી ઘણી સરખા જેવી આવતી, 2-5 વર્ષનો ફેર હોય, બરાબર? તો બંનેનો શું સરખો ખોરાક હશે? ના, એકનો ખોરાક વધારે તો એકનો ઓછો હશે। એવું પણ તમે વિચારી શકો કે આપણો સમતોલ આહાર આપણા શરીર પર કાર્ય પર આધાર રાખે છે। જો આપણું કાર્ય શરીર દ્વારા જે થતું હોય તે એકદમ હાર્ડ એટલે કે ઘણું અઘરું હોય તો આપણે ખોરાક વધારે જરૂર પડે। જેમ કે કારખાનાની અંદર મજૂર લોકોનું જે કાર્ય છે તે ઘણું અઘરું હોય છે અને ઘણી બધી વજનદાર વસ્તુઓ ઉંચકવાની હોય છે, પછી કડિયેકામ કરનારા લોકોને પણ ઘણું બધું અઘરું કાર્ય હોય છે, તો એવા લોકોનો ખોરાક વધારે હોય છે। જ્યારે કોઈ ભણી ગણીને ઓફિસર બની ગયા હોય, મોટા અધિકારી બની ગયા હોય, તો એમને તો સિમ્પલ ઓફિસમાં બેહવાનું હોય અને બોલપેનથી જ્ઞાનથી કાર્ય કરવાનું હોય છે, એટલે સ્માર્ટ વર્કનું કાર્ય કરે છે તે, તો એવા લોકોનું જે કાર્યકર ઉપર આધારિત છે એટલે એનો ખોરાક થોડો ઓછો હોય છે। જસ્ટ આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે એક અઠવાડિયા સુધી આપણે જે પણ ખાઈએ તેને ચાર્ટ તૈયાર કરીએ, સોમવારે કંઈક અલગ, મંગળવારે અલગ, એમ અલગ અલગ કરતાં દરેક વારે કંઈક આપણે અલગ અલગ ખોરાક ખાઈએ છીએ,
પછી આપણે નિરીક્ષણ કરશું દરેક દિવસે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ શું એમાં બધામાં પોષક દ્રવ્ય હાજર છે? તો કે હા, હાજર તો છે, પણ શું બધા જ ખોરાકમાં બધા જ પોષક દ્રવ્યો હાજર છે? ના, રોટલીમાંથી કંઈક સ્ટાર્ચ મળે તો બટેટામાંથી પણ સ્ટાર્ચ મળે, પણ શું પ્રોટીન અને વિટામિન આપણને રોટલી અને બટેટામાંથી મળશે? તો કે ના, એમાંથી નહીં મળે. એના માટે તો આપણે ફળ ફ્રૂટ્સ ખાવા પડશે, દૂધ પીવું પડશે. તો એમ આપણા પોષક દ્રવ્યો માટે અલગ અલગ ખોરાક પણ આધાર રાખે છે. કઠોળ, મગફળી, સોયાબીન, પછી મગ અથવા ચણા, અથવા તો આથણવાળો કોઈ પણ ખોરાક સાઉથ ઇન્ડિયનની જેમ કે ઇડલી, ઢોસા, આવું પણ કંઈ ખાઈએ, અથવા તો લોટનું મિશ્રણ દઈએ, મકાઈની રોટલી છે, થેપલા છે, અનાજ છે, બાજરાના રોટલા છે, આવું બધું પણ કંઈક આપણે ખાઈએ, કે પછી કેળા, પાલક, દાળિયા તો બધાને બહુ ભાવતા જ હશે, અને ગળ્યો ગોળ અને વિવિધ પ્રકારના શાકભાજી, આવા બધા પ્રકારના ખોરાક આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આપણે આવું રોજિંદા જીવનમાં દરમિયાન બધું ખાઈએ છીએ. આ બધામાંથી આપણને પોષક દ્રવ્યો વિવિધ માત્રામાં મળે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. એવું જરૂરી નથી પીઝા, બર્ગર કે વડાપાઉં કે પાઉંભાજી ને એવું બધું ખાઈએ તો જ આપણા શરીરને સારું રહે. એનાથી તો શરીરને થોડું વધારે પડતું નુકસાન પણ પહોંચે. જે સસ્તો ખોરાક છે, એટલે કે રોટલી, દાળ, ભાત, શાક, જે આપણને સરળતાથી ઉપલબ્ધ છે, તેમાંથી આપણને ઘણો બધો સમતોલ આહાર મળી જાય છે. આમ જોઈને બાળમિત્રો, યોગ્ય પ્રકારનો આહાર લઈએ તો આપણું શરીર ઘણું સ્વસ્થ અને સારું રહે છે. પણ યોગ્ય પ્રકારનો આહાર લેવો એ માત્ર જરૂરી નથી, એના ઉપર આપણને એ પણ ખૂબ જાણવું જોઈએ કે જે આપણે આહાર ખાઈએ છીએ તે બરોબર રાંધેલો છે કે નહીં. કાચી રોટલી કે કાચું શાક ખાઈએ તો પેટમાં દુખે પણ ખરી, આપણી જીભને સ્વાદ લાગે પણ ખરી નહીં, જીભને સ્વાદ ન લાગે તો આપણને ભાવે પણ નહીં. એટલે જે પણ ખોરાક ખાઈએ છીએ તે યોગ્ય માત્રામાં રાંધેલો હોવો જોઈએ, તે પણ ખૂબ જરૂરી છે. જો યોગ્ય માત્રામાં રાંધેલો ન હોય તો તેના પોષક તત્વો જે છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, તે બધા નષ્ટ થઈ જાય છે. એટલે કે તમે ખોરાકને જે રાંધો છો એની રીત પણ આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત ખોરાક રાંધવાને મેં થોડી ભૂલ થઈ જાય તો બધા જ પોષક દ્રવ્યો નષ્ટ થઈ જાય છે, અને પછી ખાઈએ તો ખાલી આપણી ભૂખ પૂરી થાય પણ શરીરમાં કંઈ પોષક મળે નહીં, શરીરને જરૂર પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત ન થાય. એટલે કે ખોરાકને રાંધતી વખતે પણ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. પહેલી છે, જાણવા માગે છે અને ઉત્સાહિત છે કે પ્રાણીઓને પણ બધા ખોરાક જે જરૂર છે એમાંથી બધા જ પોષક દ્રવ્યો મળતા હશે? શું પ્રાણીઓને પણ સમતોલ આહારની આવશ્યકતા છે, જરૂરી છે? તો કે હા, પ્રાણીઓને પણ સમતોલ આહાર જોઈએ. જેમ આપણા શરીરનું બંધારણ વિશિષ્ટ છે એમ પ્રાણીઓના શરીરનું પણ બંધારણ વિશિષ્ટ છે. એટલે એ તે જ પ્રાણીઓ છે, પછી તે જંગલી પ્રાણી હોય કે પછી નદીની અંદર વસવાટ કરતા પ્રાણીઓ હોય, દરેકને અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થની જરૂર રહે જ છે. આ સિવાય મિત્રો, તમને એ પણ ખ્યાલ હશે જ કે મમ્મી એમ કહેતા હોય કે ભાઈ અમુક પદાર્થ એવા છે કે જે છાલ સહિત ખાવા જોઈએ. શાકભાજી અને ફળની જો આપણે છાલ ઉતારીને ખાઈએ કે કાપીને ખાઈએ તો તેમાંથી શક્ય એવું બને કે કેટલાક વિટામિન જે છે એ નષ્ટ થઈ જાય. એટલે હંમેશા સફરજન છે, ચીકુ છે, તેને છાલ સહિત ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આવું ન કરીએ તો આપણા શરીરમાં એ સ્વાદિષ્ટ ખોરાક પ્રવેશ તો કરશે પરંતુ એમાંથી પોષક દ્રવ્યો નહીં મળે, કારણ કે સફરજન અને ચીકુની છાલમાં જ વિટામિન રહેલા છે. બાકી ખાદ્ય પદાર્થ છે એનાથી તમને અલ્પ માત્રામાં મળશે, પણ જે વધારે માત્રામાં વિટામિન છે તે આપણને છાલમાંથી પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો? એટલે હંમેશા મોટાભાગના જે કાંઈ ફળ છે તે આપણને વડીલ જે રીતને કહે તે રીતને આહાર ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ બાળમિત્રો, તમે એ જાણી લીધું કે ફળ અને શાકભાજી કેટલાક એવા છે કે જેને છાલ સહિત ખાવા જોઈએ, જેથી આપણને શરીરમાં યોગ્ય માત્રામાં વિટામિન અને ખનિજ ક્ષાર મળી રહે. તમે એક બાબત નોંધ કરેલી કે જ્યારે આપણી ઘરની અંદર મમ્મી કે બેન ખોરાકને રાંધતા હોય, એમાં ખાસ કરીને જ્યારે ભાત બનાવતા હોય કે ખીચડી બનાવતા હોય, ત્યારે ચોખા કે દાળને એક કે બે વખત જ સાફ કરશે પાણીથી, વારંવાર ચાર ચાર પાંચ પાંચ વખત પાણીથી સાફ કરશે નહીં. આવું કેમ? તો કે જો ચોખા કે દાળને વારંવાર સાફ કરીએ, પાણીથી ધોઈએ, તો એમાં રહેલા વિટામિન અને ખનિજ ક્ષાર દૂર થઈ જાય. એટલે આપણે ખોરાક રાંધવાની રીત પણ શીખવી જોઈએ.
આપણે એ પણ જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે અને પચાવવામાં સરળતા રહે છે. કાચે કાચો ખોરાક ખાઈએ તો મજા ન આવે, તેથી સાથે સાથે રાંધવાની સાથે તેના પોષક તત્વોને નુકસાન ન પહોંચે તેની પણ ખાસ કાળજી રાખવી જોઈએ. અને ખોરાક રાંધતી વખતે વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાક મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. જેમ કે મગ રાંધવાના હોય તો મગ ખાઈએ ત્યારે પહેલાં મગને સાફ કરીએ ત્યારે મગનું પાણી નીકળે, અથવા તો મગ બાફીને બનાવીએ છીએ ત્યારે એમાં રહેલું પાણી જે છે ઓસામણ તરીકે ઓળખી શકાય. ચોખામાં પણ એવું થાય, એ ઓસામણને પણ જો ફેંકી દઈએ આપણે ઉપયોગમાં ન લઈએ તો એમાં રહેલા વિટામિન પણ નષ્ટ થઈ જાય છે. એને પણ ઘણી વખત પીણા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ પાણીની અંદર પણ કેટલાક મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષાર હોય છે, જે અલ્પ માત્રામાં હોય છે તે પણ દૂર થઈ જાય. એટલે વારંવાર ચોખા કે દાળને ધોવા જોઈએ અને એકાદ વખત ધોઈએ તો ચાલે. આ ઉપરાંત મિત્રો તમને એ ખબર છે કે આપણે જે કાંઈ વિટામિનના ગ્રુપ ભણેલા, વિટામિન એ બી સી ડી આ વિટામિન ભણી ગયા પછી વિટામિન એ ઈ અને વિટામિન કે આવા છ પ્રકારના વિટામિનનો સમૂહ આવતો હતો. એમાં જે વિટામિન સી છે ને એ ઝડપથી નાશ થઈ જાય ખોરાક રાંધતી વખતે, અને જેથી કરીને આપણા શરીરમાં વિટામિન સી છે ને એ આપણને યોગ્ય માત્રામાં જે ખોરાક ખાઈએ ને શાક રોટલી દાળ ભાત એનાથી પ્રાપ્ત ન થાય. એટલા માટે આપણે બાજુમાં સાઈડમાં કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો લીંબુ શરબત પીને પણ ખાટા ફળો પણ ખાઈને આપણે વિટામિન સી આપણા શરીરમાં જરૂરી માત્રામાં દાખલ કરીએ છીએ. એટલે વિટામિન સી એકમાત્ર એવો સી વિટામિન છે કે જે ઝડપથી નાશ થવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત દૂધોએ એ પણ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર જ ખાવો જોઈએ, યોગ્ય છે? તો કે ના, બિલકુલ યોગ્ય નથી. દરરોજ આપણે પાઉંભાજી ખાધી રાખીએ તો શરીર પછી ફૂલાઈ જાય, એટલે આપણે યોગ્ય માત્રામાં ખોરાક ખાવો જોઈએ. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? તો કે હા, તમે જોજો, ભાત ખાશો કે એના પછી પાઉંવાળી કોઈ આઈટમ ખાશો તો તમને પાઉંવાળી આઈટમમાં તમને એમ લાગશે પેટ ભરાઈ ગયું, પરંતુ ભૂખ સંતોષ આવતી નથી. ભૂખ તો ચોખા ખાઈએ તો સંતોષાય છે, ભાત ખાઈએ તો સંતોષાય છે, ઘઉં ખાઈએ તો પણ ચાલે, પણ જે ચરબીવાળો ખોરાક છે ઘીવાળો એ વધારે માત્રામાં ખાઈએ કે તળેલી વસ્તુ ખાઈએ જેવી કે સમોસા પૂરી મલાઈ રબડી પેંડા આ બધી વસ્તુ ખાઈએ તો આપણને ભરપૂર માત્રામાં ચરબી મળે, પણ આ બધું યોગ્ય માત્રામાં લેવું જોઈએ. વારંવાર આવા પ્રકારના નુકસાનકારક ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હા, મહિનામાં એકાદ વખત ખાઈએ તો ચાલે, તો આપણા શરીરને ચરબી પૂરતી પ્રમાણમાં મળી રહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક સરસ મજાની વાત કહું. એક વખત છે ને આપણા બુઝોભાઈએ એક મહિના સુધી બધું બહારનું જ ખાધું, ઘરનો ખોરાક જ ગ્રહણ ન કર્યો. સમોસા પૂરી પાણીપુરી મલાઈ રબડી પેંડા થાબડી વડાપાઉં સેન્ડવિચ પીઝા પાઉંભાજી આવું બધો તળેલો તીખો અને ચરબીવાળો ખોરાક જ ગ્રહણ કર્યો. આવું અન્ય કંઈ રોટલી શાક દાળ ભાત આવું કંઈ ખોરાક ગ્રહણ કર્યો જ નહીં. તો તમે કહો જોઈએ મને, આપણા બુઝોભાઈએ ઠીક કર્યું? ના, બિલકુલ ઠીક કર્યું નથી. કારણ કે એને આટલું બધું ખાધું એક મહિના સુધી બહારનો જ ખોરાક, તો એને ચરબીયુક્ત ભોજન ગ્રહણ કરેલું જેના શરીર માટે ખૂબ જ હાનિકારક થઈ ગયું, ને ભાઈ પછી છે બુઝોભાઈ પેટ ફૂલી ગયું, એટલે એના શરીરમાં ભોજનની જે માત્રા હતી એમાં ચરબીની વધુ માત્રા થઈ ગઈ. બીજા કંઈ કાર્બોદિત પ્રોટીન જેવા ખોરાકના જે પોષક દ્રવ્યો છે એ ગ્રહણ જ ન થયા, આથી ભોજનમાં ચરબીની માત્રા વધી ગયું તો શરીરમાં વિકૃતિ ઉત્પન્ન થઈ, એટલે કે મેદસ્વિતાનું કારણ બની ગયું. મેદસ્વિતા એટલે તો કે શરીર ફૂલાઈ જવું, જાડા પાડા થઈ જાય, એમાંય ખાસ કરીને પેટ તો વધારે ફૂલાઈ જાય, એ મેદસ્વિતા કહેવાય. બરાબર, આપણા સમાજની અંદર ઘણા બધા લોકો એવા છે જે મેદસ્વિતાથી પીડાઈ રહ્યા છે અને આને કારણે અમુક પ્રકારના રોગો ઉત્પન્ન થાય, ખાસ કરીને ત્રુટિજન્ય રોગની વિશે વાત કરીએ. ટોપિક નંબર 2.4, વ્યક્તિ જ્યારે પોષણ માટે પર્યાપ્ત માત્રામાં ભોજન લઈ રહ્યો ત્યારે ક્યારેક એના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ઉણપ આવે. જેમ કીધું ને બુઝોભાઈ આવું બધું ખાધું તો ચરબી વધારે થઈ ગઈ પણ પ્રોટીન ગયું જ નહીં, તો પ્રોટીનની ખામી થઈ, ઉણપ એટલે ખામી થઈ ગઈ, અને આ ઉણપ એને લાંબા સમય એક મહિના સુધી ઉણપ રહી, અને જેને કારણે વ્યક્તિના જે બુઝોભાઈ છે એના શરીરમાં ખામી ઉત્પન્ન થઈ.
આથી જો એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરે છે, એટલે ક્યારેક ક્યારેક શરીરમાં ચામડીના રોગ પણ આવી જાય અને ક્યારેક વિકૃતિ એટલે કે શરીરનો આકાર જે છે એ બદલાઈ જતો હોય છે. ખાસ અહીંથી વ્યાખ્યા રાખજો કે એવા રોગો કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય તેને આપણે ત્રુટીજન્ય રોગ કહે છે. ફરીથી વ્યાખ્યા રાખજો, એવા રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થતા હોય છે તેને ત્રુટીજન્ય રોગો કહે છે. જો કોઈ વ્યક્તિ છે તેના ખોરાકમાં એટલે કે આહારમાં પર્યાપ્ત એટલે કે જરૂરી માત્રામાં પ્રોટીન ન લે તો તે વ્યક્તિ પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક હોય તેની વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે. કુંઠિત થઈ જાય એટલે અટકી જાય છે. પછી તેનું જે ચહેરો છે એ ફૂલાઈ જાય, પણ એ સિવાયનું શરીર છે એ નબળું રહી ગયું હોય, વાળનો રંગ ફિક્કો પડી ગયો હોય, ત્વચાના જે રોગો થઈ ગયા હોય એને ચામડી ઉપર કોઈ પ્રકારની ફોલ્લીઓ થઈ ગઈ હોય કે ડાઘા આવી ગયા હોય અને ઝાડા, આવા બધા રોગો થતા હોય છે. એટલે જ તો કહેતા હોય છે કે બાળકોએ બધું વ્યવસ્થિત રીતે ખાવું જોઈએ. કોઈ વસ્તુ એવી ના હોય કે આ ન ખવાય ને ઓલું ન ખવાય, બધું ભાવે કે ન ભાવે ખાવું જોઈએ. અને શરીરમાં ઓછામાં ઓછું અઠવાડિયાની અંદર એક વખત તો કડવો ખોરાક ગ્રહણ કરવો જ જોઈએ. આમ બાળમિત્રો, જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે, વંચિત રહે એટલે કેવું કે મળે જ નહીં એને બુઝોભાઈની જેમ, પછી એને તીખું તળેલું જ ખાવું પડે બહારનું, ઘરની અંદરથી એને યોગ્ય માત્રામાં પ્રોટીન કાર્બોદિત જેવો ખોરાક ન મળે તો તે વ્યક્તિની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે. અને આવી વ્યક્તિ એટલી બધી દુબળીને પાતળી થઈ જાય કે તે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે, એટલે બરોબર ચાલી પણ ન શકે. એને થોડુંક વધારે ચાલવાનું કીધું હોય તો એને તકલીફ પડે, શરીરમાં એને શ્વાસ રૂંધાઈ જવા લાગે. આથી જ આપણે કહીએ કે વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજ ક્ષારનો જો અભાવ એટલે કે આપણા શરીરમાં હોય નહીં, બરાબર, આ વિટામિન ખનિજ ક્ષાર ન મળી યોગ્ય માત્રામાં તો કેટલાક રોગ થઈ જાય, શરીરમાં વિકૃતિ આવી જાય, શરીર પછી ફૂલાઈ જાય, અને કેવા કેવા પ્રકારના રોગ થાય તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ આ રોગ ન થાય તેટલા માટે થઈને આપણે હંમેશા સમતોલ આહાર લઈએ તો આપણે આ ત્રુટિજન્ય રોગને સંપૂર્ણપણે અટકાવી શકીએ છીએ. તમે આપણી આસપાસમાં કેટલાય એવા લોકોને જોયા જ હશે કે જે યોગ્ય પ્રકારની જીવનશૈલી જીવતા હોય. સવારમાં થોડો માત્રામાં નાસ્તો કરવો જોઈએ, બપોરે ચોક્કસ સમય થાય ત્યારે ગરમ ગરમ ખોરાક ગ્રહણ કરી લેવો જોઈએ અને સાંજે પણ યોગ્ય માત્રામાં હળવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ અને તે પણ ગરમ. જો પછી ઠંડુ ખાઈએ કે પછી બહારનું વધારે ખાઈએ તો પછી વ્યક્તિને વિવિધ પ્રકારના રોગ થાય અને શરીર સ્વસ્થ ન રહે. એટલે મોટાભાગની વ્યક્તિની આર્થિક જે પરિસ્થિતિ છે એ ડૉક્ટર પાસે વપરાઈ જતી હોય છે. એટલે જ તો આપણે વડીલ કહીએ છીએ કે બધો જ ખોરાક ખાવો જોઈએ, એવું ન હોય કે આ ભાવે તો જ ખાવાનું, આ ભાવે તો નહીં ખાવાનું, બધું પ્રકારનું ખાવું જોઈએ. ખાસ કરીને એમાંય લીલોતરી શાકભાજી છે, પાલક, મેથી, કારેલા, આવું બધું ખાઈએ તો વધારે સારું રહે. આ પ્રકરણની અંદર મિત્રો આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારમાં ખોરાકની એટલી વધારે વિવિધતા છે છતાં પણ આપણા પોહર આહારની અંદર પોષક તત્વોનું વિતરણ તો સામાન્ય શા માટે છે. આપણે જોઈએ કેટલાય ખોરાક આપણા રોજિંદા જીવનમાં છે પણ એમાં અમુક પ્રકારના જે પ્રોટીન વિટામિન છે એ જ મળે છે, કોઈ નવો પ્રકારનું પોષક તત્વ મળતું નથી. એની વિતરણ જે છે વહેંચણી એટલે કે આપણા શરીરમાં વિતરણનો અર્થ વહેંચણી, એ આપણા ભોજનમાં આવશ્યક રીતે પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે. એટલે જ આપણે હંમેશા યોગ્ય માત્રામાં અને યોગ્ય જેટલો જ ખોરાક લેવો જોઈએ. અમુક વસ્તુ ભાવતી હોય તો તરત આલો બધું વધારે પડતું લઈ લીધું એવું ના હોય, ભાવતી હોય તો પણ આપણા શરીરને જેટલું જરૂર છે એટલું જ ગ્રહણ કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? એ મિત્રો આપણે આ પ્રકરણની અંદર કેવા કેવા પ્રકારના પ્રોટીન્સ વિટામિન્સની જરૂર પડે છે, કયા પ્રકારના ખાદ્ય પદાર્થની જરૂર પડે છે તેના વિશે વાત કરી. હવે આપણે આ પ્રકારના ખાદ્ય પદાર્થમાંથી જો યોગ્ય માત્રામાં પોષક દ્રવ્ય ન મળે તો કેવા પ્રકારના રોગો થાય તેના વિશે ચર્ચા કરીએ. બાળમિત્રો હવે આપણે ત્રુટિજન્ય રોગ વિશે વાત કરીએ તે પહેલાં તમે ઉપરોક્ત ચિત્ર જુઓ જેમાં કર્ણાટક, ઝારખંડ, ગોવા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર અને કેરળ જેવા પ્રદેશની અંદર કેવા પ્રકારનો ખોરાક લોકો ખાતા હોય છે તેના ચિત્ર આપેલા છે. આ ચિત્ર ઉપરથી તમને ખ્યાલ આવશે કે લોકો પોષક દ્રવ્યો મેળવવા માટે
કેટલાય પ્રકારના વિવિધ પ્રકારના ખોરાક ગ્રહણ કરતા હોય છે. બરોબર ધ્યાનથી અવલોકન કરીને જોશો, જેથી કરીને આ ચેપ્ટરની અંદર તમને વધુ અને વિસ્તૃત માહિતી મળી શકે. હવે બાળમિત્રો, તમે ઉપરોક્ત કોષ્ટક જુઓ, કોષ્ટક 2.3, તેમાં તમને અલગ અલગ પ્રકારના વિટામિનના નામ આપ્યા છે અને ખનિજ ક્ષારના પણ નામ છે કે જેની જો આપણા શરીરમાં ખોટ એટલે કે ઉણપ આવી જાય તો કેવા પ્રકારના રોગ થાય અને તે રોગ થવા પહેલાં આપણા શરીરમાં શું ફેરફાર થાય તેના વિશે માહિતી આપેલી છે. આ કોષ્ટક ખૂબ જ યાદ રાખવું પરીક્ષાલક્ષી, આમાંથી ઘણું MCQ અને એક એક વાક્ય રિલેટેડ પ્રશ્ન પૂછી શકે છે. સર્વપ્રથમ વાત કરીએ વિટામિન એ. જો આપણા શરીરની અંદર વિટામિન એની ખામી હોય તો વ્યક્તિને રતાંધળાપણું એટલે કે દ્રષ્ટિહીનતા થઈ જાય છે, એટલે કે વ્યક્તિની આંખ દ્વારા જે ચોક્કસ નિરીક્ષણ થવું જોઈએ તે નિરીક્ષણ ન થાય, એની આંખ દુખવા લાગે અને સાંજ પડી જાય તે પછી વ્યક્તિને ચોક્કસ રીતે બધું દેખાય નહીં, ઝાંખું ઝાંખું દેખાય. આ પ્રકારની ખામીને વિટામિન એની ખામી કહેવામાં આવે છે. જે રાત્રે નબળી દ્રષ્ટિ થાય, રાત્રે ઓછું દેખાય ને ક્યારેક તો સંપૂર્ણપણે દેખાતું જ બંધ થઈ જાય, આથી આપણે એમ કહી શકીએ કે તે વ્યક્તિના શરીરમાં વિટામિન એની ખામી છે. પછી વિટામિન બી, એના સમૂહનો એક વિટામિન વિટામિન B1 કે જે બેરીબેરી રોગ માટે જવાબદાર છે. જો આપણા શરીરમાં વિટામિન બીની ખામી B1ની ખામી થઈ જાય તો બેરીબેરી રોગ થાય, એટલે કે એની અંદર નબળા સ્નાયુ થઈ જાય અને આપણી કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ જાય અને શરીરમાં થાક વધારે લાગે. પછી વિટામિન સીની ખામી હોય, એટલે કે જો આપણે ખાટા ફળ ન ખાઈએ કે ખાટી વસ્તુ ન ખાઈએ તો વિટામિન સી આપણને શરીરમાં પ્રાપ્ત થાય નહીં અને સ્કર્વી નામનો રોગ થઈ જાય. તો કે સ્કર્વી રોગ એટલે શું? તો કે આપણા જે પેઢા છે, મોઢાની અંદર દાંતની પાછળના ભાગમાં જે પેઢા આવેલા છે, તે પેઢામાંથી લોહી નીકળવા લાગે, ક્યારેક ક્યારેક તો જે ઘા પડી ગયો હોય અંદર દુખતું હોય એમાં રૂઝ આવવા માટે વધારે સમય લાગી જાય, એટલે શરીરમાં કોઈ વખત તમને લાગ્યું હોય કે છોલાઈ ગયું હોય તો ઝડપથી રિકવર જે થવું જોઈએ ન થાય, એમાં ઘણો સમય લાગે, તો કહી શકાય કે તે વ્યક્તિના શરીરમાં વિટામિન સીની ખામી છે. તદુપરાંત વિટામિન ડી આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ દ્વારા મળે છે. જો આપણે વિટામિન ડી પ્રાપ્ત ન થાય, યોગ્ય માત્રામાં ન મળે તો સુક્તાન એટલે કે ટીટેકસ જેનું કામ કહેવામાં આવે છે, સુક્તાન નામનો રોગ થાય કે જેમાં હાડકાઓનું નાજુક બનીને વળી જવું, એટલે કે તમે જોયું હશે ઘણા બાળકો એવા હોય કે જેના કાંડા પાસેથી હાડકાં વળી ગયા હોય, આપણી જેમ નોર્મલ હાથ ન હોય તો કહી શકે કે વ્યક્તિમાં વિટામિન ડીની ખામી છે, હાડકાં નબળા પડી જાય છે. કેલ્શિયમ જેવા ખનિજ ક્ષારની ખામી હોય, ઉણપ હોય તો હાડકાં અને દાંતનો કોહવાટ વધી જાય, એટલે કે અંદરથી હાડકાં જે છે એ સડવા લાગે છે. દાંતમાં પણ યોગ્ય રીતે સફાઈ રાખવી જોઈએ, બ્રશ કરવું જોઈએ. જો દાંતની પણ સફાઈ ન રાખો તો કેલ્શિયમની ઉણપ આવે અને નબળા હાડકાં બની જાય, દાંતમાં સડો થવા લાગે અને કીટાણુવાળા દાંત થઈ જાય, પછી આપણા મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે, એટલે હંમેશા મોંની સાફસફાઈ વધારે પ્રમાણમાં રાખવી જોઈએ. ત્યારબાદ શરીરમાં જો આયોડિનની ખામી હોય, એટલે કે આપણે વિટામિન આયોડિન જે છે એ મીઠામાંથી પ્રાપ્ત થાય છે, મીઠું ઓછું ખાઈએ, લિમિટેડ માત્રામાં ખાવું જોઈએ, વધારે ન ખાવું જોઈએ, જો પણ ઓછું ખાઈએ જરૂર કરતાં તો ગોઈટર નામનો રોગ થઈ જાય, એટલે કે આપણું જે ગરદન છે ને એમાં ગ્રંથિ આવેલી છે, થાઇરોઇડ ગ્રંથિ, તે ફૂલી જાય અને બાળકો જે છે એમાં માનસિક મંદતા જોવા મળે, એટલે કે જે ઉંમરમાં એના મગજનો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ ન થાય, નાની નાની સમજણવાળી વાત તે સારી રીતે સમજી ન શકે, એટલે કહી શકીએ કે બાળકમાં આયોડિનની ખામી છે. આ ઉપરાંત આયન એટલે કે આપણા શરીરમાં લોહ તત્વની જરૂર છે, જો એ ખૂટી જાય અથવા તો યોગ્ય માત્રામાં ન હોય તો એનિમિયા એટલે પાંડુ રોગ થઈ જાય. એનો મતલબ એમ કે શરીરના દરેક અંગની અંદર ક્યાંક ને ક્યાંક નબળાઈ આવી જતી હોય છે અને ત્વચા રિલેટેડ એટલે ત્વચા સંબંધિત પણ રોગ ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે. આમ મિત્રો, આપણે ઉપરના કોષ્ટકમાંથી કયા પ્રકારની ખામી વિટામિનની હોય તો કેવા પ્રકારના રોગ થાય અને તે રોગનું નામ શું છે ને તેના લક્ષણો શું છે તે ખાસ યાદ રાખવાનું છે. આમ બાળમિત્રો, આપણે અહીં આજે પ્રકરણ 2 પૂરું કરીએ. પ્રકરણ 2ની અંદર તમને કંઈ પણ ન સમજાય તો તમે કોમેન્ટ કરી પ્રશ્ન પૂછી શકો છો. હવે પછી આપણે નવા વિડીયો લેક્ચરની અંદર નવી પદ્ધતિથી અને નવા મુદ્દાઓ સાથે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.